માતાજીની આરાધ્યાથી ભક્તોમાં અનેરો આનંદ જોવા મળે છે, ત્યારે કટોદરામાં આવેલા મેલડી માતાના મંદિરની 22મી સાલગીરા ઉજવવામાં આવી હતી, જ્યાં ભક્તજનોએ માતાજીના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. માં અધ્યાસ શક્તિ તો છે અનેક સ્વરૂપો, અને દરેક સ્વરૂપોના છે વિશેષ મહિમા. કોઈ સ્થાનક પર માતા અંબાના નામે તો કોઈ સ્થાનક પર માં ખોડિયાર પૂજાઈ રહ્યા છે, પરંતુ આ 64 જોગણીનો મહિમા પણ વિશેષ છે. ત્યારે આવી જ એક જોગણીની વાત કરીએ તો તેનું નામ છે મેલડી માતા. માતા મેલડીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે, તેની ઉપસ્થિતિ અલગ અલગ કથાઓ પણ છે, પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું, ત્યારે નમામી ના નામથી જાણતા એટલે નામ વગરની માતાથી પ્રખ્યાત થયા. ત્યારે ખટોદરા પોલીસ ચોકી નજીક આવેલ મેલડી માતાના મંદિરની આજે 22મી સાલગીરી ઉજવવામાં આવી હતી, જેમાં અનેક ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મારું નામ ચેતનભાઈ સૈનીવાલા છે. હું આ મંદિરમાં છેલ્લા 5 વર્ષથી આવું છું અને સેવક તરીકે કામ કરું છું આ મંદિરમાં. અને આજે જે માતાજીનો જે શંકર ગાવામાં આવ્યો છે, એ શંકર અટૂટ શંકર છે. આમ એવું લાગે છે કે માતાજી અમને કંઈક બોલશે, આપણે એને જેટલી વાર જોઈએ ને તો એને સંતોષ થાય કે મારે જોઈએ જ કરે, એવી અસર થાય છે. દરેક માતાજીનો શંકર બહુ સરસ કર્યો છે. અમે છેલ્લા 15 દિવસથી બધી તૈયારીઓ કરી રહ્યા છે મંદિરમાં. ઘણા છોકરાઓ સાથ સત્તા છે આ મંદિરમાં, ઘણા સેવકો છે, બધા સાથ આપે છે. ને ચારિકીના એક દિવસ પહેલાં માતાજીની પાલખી હોય છે, ત્યારે પણ ઘણા ભક્તો હાજર રહી છે. અને ચારિકીના દિવસે સવારે માતાજીનું હવન થાય છે, અને એ પણ લગભગ 6-7 કલાક સુધી હવન ચાલે છે. અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે મંદિરમાં. હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા પ્રસાદી લે છે અને રાજી ખુશીથી પહેલાં જાય છે માના આશીર્વાદ લઈને. અને આ મંદિરની ખાસિયત એ છે કે રવિવારની આરતી કરવાથી જે લોકોના દૂર થાય છે, એવી આ મંદિરની ખાસિયત છે. ભાવિક સુરેશભાઈ પટેલ, અમે પંચની ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં પંચી દેવી મંદિર આવ્યું છે. આ માતાજીનો 22મો પાટોત્સવ ઉજવ્યો છે અમે. આ માતાજીને અમે લોકો મહત્વનું પર્વ કે જ્યારથી માતાજીના જવાર અમે સ્થાપના કરીએ છીએ માતાજીના જવારાની, પછી મહાસુદ 11 મહાસુદ 11 માતાજીની પાલખી સાંજે 6 વાગે માતાજીની પાલખી કાઢીએ છીએ. માતાનું મામેરું જે માતાજીને શણગારવામાં આવે છે, એની સાડી છે કે મુંગત છે, માતાજીના સેટો છે કે માતા મીઠાઈ છે, બધું ઘરેણા એ બધું માતાજીનું પાલખીમાં અમે લોકો ફેરવીએ છીએ. મહાસુદ 12 માતાજીની સાલગીરી, મહાસુદ 12ની સાલગીરીમાં માતાજીનું સવારથી યજ્ઞ મહાયજ્ઞ ચાલુ થાય છે. બપોરના પછી ભક્તોનું જે પ્રસાદીનું બેસેલ હોય તે લોકોનું જમવાનું થાય, રાતના મહાપ્રસાદીનું છે. સાંજે 7 વાગે તાવો થાય છે માતાજીનો, 7:30 વાગે આરતી અને 8 વાગે માતાજીની મહાપ્રસાદીનો આરંભ કરીએ છીએ. તે પછી અમે લોકો ગરબા ગાઈએ છીએ. માતાજીના મધમાં આજે 22મો પાટોત્સવ ઉજવવામાં આવે છે. માતા બધાની મનોકામના પૂર્ણ કરે એવી આવે. આ કેટલાક દિવસ લાગે છે, કેવા પ્રકારની તૈયારીઓ હોય છે? આ તૈયારી અમે લોકો 3 મહિના પહેલાંથી ચાલુ કરીએ છીએ માતાજીની તૈયારી, કે એક એક વસ્તુ બધું જ લાવવું પડે, કે માતાને મુંગત બનાવવા આપવા પડે, કે પછી સાડીનું કલેક્શન છે, કે પછી આપણે ઘરેણાનું કે કેવું માતાજીને પહેરાવવું છે, કેવું નહીં, શું કરવાનું છે આ વખતે, બધી તૈયારી અમે લોકો 3-4 મહિના પહેલાંથી ચાલુ થઈ ગઈ છે. કેવું લાગે છે માતાજીનું આજે દર્શન કરીને? માતાજીના દર્શન તમે જ જોઈ શકો છો. મેલડી માતા આજે એકદમ રાજરાજેશ્વરી જેવી બેઠી છે, અને અંબાજી માતા, મહાકાલી માતા, મહાલક્ષ્મી અને દશા માતા પણ એમની સાથે ઉભી છે. ભાવિ ભક્તો માટે શું મેસેજ પાઠવો? ભાવિક ભક્તોને એટલું જ નમ્ર વિનંતી કે કેવું છે કે આ માતાજીનો પ્રસંગ અમારા કરતા અમારાથી તો છે, પણ તમે અમારા અહીંયા આવો છો એ માટે અમને એટલી બધી ખુશી છે કે આ પ્રસંગ અમારા કરતા તમને વધારે. નું નામ કેટલામી સાલગીરી છે અને આ મંદિર કઈ જગ્યાએ આવ્યું છે? અહીંયા 22મો પાટોત્સવ છે અને કટોદરા પોલીસ ચોકીની બાજુમાં પંચદેવી મંદિર. કેવા કેવા કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી? સવારથી માતાજીની રથયાત્રા નીકળી હતી અને આજે સવારથી માતાજીનો હવન ચાલુ હતો. સાંજે ચાલે છે માતાજીની 56 વર્ષ.
મંદિરની વિશેષતા શું છે? કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.